કેમ છો બાળ મિત્રો, મજામાં ને? આજે આપણે ધોરણ 2 વિષય કલ્લોલ, વિષયાંક બારક્ષડી. તો બાળ મિત્રો, આજે આપણે બીજા ધોરણમાં વિષય કલ્લોલ, કલ્લોલ એટલે કે ગુજરાતી, ગુજરાતીમાં બારક્ષડી શીખવાની છે. તો ચાલો બાળ મિત્રો જોઈએ, ક થી ચ સુધીની બારક્ષડી છે એ આજે શીખવાની છે. તો બાળ મિત્રો, પહેલા ધોરણમાં તમે કક્કો એ શીખી ગયા છો, કક્કો શીખી ગયા છો, એના પછી સાદા શબ્દાર્થ ને એ બધું શીખી ગયા છો. તો હવે આપણે બીજા ધોરણમાં બારક્ષડી શીખવાની છે, એટલે કે કાનાવાળા શબ્દાર્થ એ બધા શીખવાના છે. તો સૌ પ્રથમ તો તમને બારક્ષડી આવડે તો કાનાવાળા શબ્દાર્થ ને એ બધા આવડે. તો ચલો બાળ મિત્રો, આપણે છે એ બારક્ષડી શીખીએ. તો સૌ પ્રથમ પહેલી લાઈન ક, ક પછીનો શું આવે આગળ આપણે બારક્ષડીમાં લખવાનું છે. ક, ક પછી કા, કોને કાનો કા, એના પછી કી, કોને હસ્વ ઈ કી, એના પછી કી એટલે કે કને દીર્ઘ ઈ કી, કને હસવા વાળું કુ, એના પછી કને દીર્ઘા વાળું કુ, કને એકમાત્ર કે, કને બે માત્રા કઈ, કને કાનો માત્ર કુ, કને કાનો બે માત્રા કહું, કને માથે મીંડે કમ, કને વેસે અડધે કહ. તો બાળ મિત્રો, અહીં આપણે બારક્ષડીની પહેલી લાઈન શીખ્યા છીએ, ક કા એટલે કે કને કાનો કા, કને હસ્વ ઈ કી, કને દીર્ઘ ઈ કી, કને હસવા વાળું કુ, કને દીર્ઘાવાળું કુ, કને એકમાત્ર કે, કને બે માત્રા કઈ, કને કાનો માત્ર કો, કને કાનો બે માત્રા કઉ, કને માથે મીંડું ક, કને વિશે અડધે કહ. તો બાળ મિત્રો, બારક્ષડીમાં આપણે અહીં કની લાઈન છે એ સૌ પ્રથમ શીખ્યા છીએ. એના પછી એવી રીતના બીજી લાઈન શીખવાની છે. તો આપણે પહેલી લાઈન શીખ્યા, એવી રીતના ક થી શ્ર સુધીની બારક્ષડી આપણે લખવાની છે. તો અહીં આપણે સૌ પ્રથમ તો ચ સુધી શીખીએ, એના પછી ક પછી બીજું છે ખ, તો ખ પછી કને કાનો ખા, ઉપર લખેલી છે એવી રીતના જ આપણે લખવાની છે, પરંતુ મૂળાક્ષરો છે એ બદલાય. ખ, ખને ખાનો ખા, ખને હસ્વઈ ખી, ખને દીર્ઘઈ ખી, ખને હસવા વાળું ખુ, ખને દીર્ઘા વાળું ખુ, ખને એકમાત્ર ખે, ખને બે માત્રા ખઈ, ખને ખાનો માત્ર ખો, ખને ખાનો બે માત્રા ખઉ, ખને માથે મીંડે ખ, ખને વિશે અડધે ખહ. તો બાળ મિત્રો, અહીં આપણે ક અને ખની લાઈન શીખ્યા છીએ. એના પછી ત્રીજી છે ગ, તો આપણે ગની લાઈન શીખવાની છે. ગ, ગને કાનું ગા, ગને હસવઈ ગી, ગને દીર્ઘઈ ગી, ગને હસવા વાળું ગુ, ગને દીર્ઘા વાળું ગુ, ગને એકમાત્ર ગે,
ग ने बे मात्रा गई, ग ने गा नो मात्र गो, ग ने गा नो बे मात्रा गौ, ग ने माथे मींडू गम, ग ने विषे अर्धे गह। एना पछी चौथी लाइन ग, ग ग ने गानो घा, ग ने हस्वई की, ग ने दीर्घई की, ग ने हस्वा वाळू घु, ग ने दीर्घा वाळू घु, ग ने एक मात्र खे, ग ने बे मात्रा गई, ग ने कानो मात्र, ग ने कानो बे मात्रा गौ, ग ने माथे मींडू कम, ग ने विषे अर्धे गह। एना पछी पांचमी लाइन छे च, च च ने कानो चा, च ने हस्वई ची, च ने दीर्घई ची, च ने हस्वा वाळू चू, च ने दीर्घा वाळू चू, चने एक मात्र छे, चने बे मात्रा चई, चने कानो मात्र चो, चने कानो बे मात्रा चौ, चने माथे मींडू चम, चने विषे अर्धे चह। तो बाळ मित्रों आवी रीतना आपणे क थी च सुधीनी बारकसडी छे ए शीख्या छे। क का की उ कु के कई को कौ कम अने कह। तो बाळ मित्रों क थी स्र सुधीनी बारकसडी छे ए आवी रीतना तमारे शीखवानी छे, अने होमवर्कमां पण क थी च सुधीनी बारकसडी छे ए तमारे लखवानी छे। तो बाळमित्रो बारकसडी छे એ કેવી રીતના બોલવી અને કેવી રીતના લખવી એ સમજાઈ ગયું। જો બારકસડી આવડશે તો જ આગળ તમને સાદા શબ્દ કાનાવાળા શબ્દ એ આગળ વાંચતા અને લખતા આવડશે। તો સૌ પ્રથમ તો તમારે કક્કો અને બારકસડી શીખવાનું છે, એ આવડી જાય એટલે તમને આગળ વાંચતા લખતા આવડી જશે। તો સમજાઈ ગયું બાળમિત્રો કે બારકસડી છે એ આપણે કેવી રીતના શીખવી, સમજાઈ ગયું।